મોરના ઈંડામાં મોર કોણે ચિતરીને ભરી દીધો હોય છે? ઈંડું ફૂટે ને તરત જ કલરિંગ નીકળે અંદરથી બધું. એટલે ભાગવતમાં આગળ જતા એક ઠેકાણે આવે છે, ભગવાન કોને કહેવાય? જેન સુકાહા શુક્લીકૃતાહા, અરે જેન હંસાહા શુક્લીકૃતાહા, એન સુકાહા હરિતીકૃતાહા, જેન મયુરાહા ચિત્રીકૃતાહા. સહ ભગવાન જેણે મોરને ચિત્ર વિચિત્ર બનાવ્યા, પોપટને લીલા બનાવ્યા, હંસને સફેદ બનાવ્યા, એ કઈ મેન તમે નથી બનાવ્યા. આપણી કોઈ કળા એમાં કામ ન લાગે એવું જેણે ચિત્ર વિચિત્ર જગત બનાવ્યું છે એ પરમાત્મા છે. મનાય તો માનવું, ન મનાય તો બે હાથ જોડવા પણ નથી એમ ન કહેવું ક્યારે. ભગવાન છે જ નહીં, હું કહું છું કે છે તો કે ખાતરી શું? ખાતરી આપણે જીવીએ છીએ એ બોલો. આપણે કોઈને પૂછીએ કે તારું નામ શું, કે મારું નામ છગન, તાર બાપાનું નામ શું, કે મગન, મગનના બાપાનું નામ શું, કે કઈ નું કઈ કહેતો જાય, હાથ પેઢી પછી ઊભો રહી જાય, તો એના બાપાનું નામ શું, કે ઈ હવે મને ખબર નથી. તો ભલામણે તને હાથમી પેઢીની ખબર નથી, તારા બાપના બાપ, બાપના બાપ, બાપના બાપ, એનોય બાપ ભગવાન છે. આખરે ક્યાંક તો છેડો છે ને. હમણાં અમને હૈદરાબાદ ગુરુકુલમાં નાના છોકરાઓએ ચિઠ્ઠીઓ લખીને આપી હતી બધાએ, પછી એક એક નો જવાબ દરરોજ હું ચિઠ્ઠી લો આપતો હતો. એમાં એક છોકરાએ આવી ચિઠ્ઠી લખી હતી કે ભગવાન છે એની સાબિતી શું. બધું વૈજ્ઞાનિક રીતે સાબિત થાય છે, બાકી ભગવાન ક્યાં છે એ તો કઈ સાબિત થતું નથી. ત્યારે મેં એને કહ્યું હતું કે બોલ મિત્ર, આ જગતમાં પેલા મરઘી આવી કે ઈંડું આવ્યું? તે છોકરા બધા હસવા માંડ્યા, કોઈ કે મરઘી ને કોઈ કે ઈંડું. મેં કીધું મરઘી વગર ઈંડું ક્યાંથી આવ્યું? તો કે ન જ આવે ને. તો ઈંડાવાળા કે પણ ઈંડા વગર મરઘી ક્યાંથી આવી? મેં કીધું બસ ઈ જે જવાબ છે ને ઈ જ ભગવાન છે નો જવાબ છે. પહેલી મરઘી આવી કે પહેલું ઈંડું આવ્યું એનો જવાબ જેમ તમારી પાસે નથી, એમ આ જગત આખા પાસે એનો જવાબ નથી. ઈશ્વરે મોકલેલી વસ્તુ છે. સર્વપ્રથમ ઈશ્વરે જ આ જગતને સર્જી અને આપણા સુખ માટે વસ્તુઓ ગોઠવી છે. આપણે બનાવવા નથી ગયા. આપણે તો ઈશ્વરને બનાવીએ છીએ ભેગા થઈને. તારો બનાવેલો માનવી પ્રભુ આજે તને બનાવે, 15 પૈસા પાછા લઈને ખોટી પાવલી ફગાવે. મંદિરમાં જઈને 15 પૈસા પાછા છૂટા લેવો, પાવલી નાખી ખોટી હાલતી ન હોય એવી, અને પોતે 15 પૈસા પાછા લઈ લે, 10 કુજ નાખે. આવા ખોટા પૈસા નાખી અને જો બનાવતો હોય ભગવાનને પણ, તો આ માણસ એક જ એવું પાત્ર છે. ચાલો હવે આપણે બહુ લાંબુ નહીં કરવું. ભાગવતજીનો બીજો શ્લોક લઈએ. ધર્મ પ્રોજ્જિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણાં સતાં વેદ્યં વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિં વા પરૈરીશ્વરઃ ધામ સદ્યો રુધ્યવરુધ્યતે કૃતિભિઃ શુશ્રૂષુભિસ્તત.
વાસના પહેલા શ્લોકમાં તો ભગવાનનું સ્વરૂપ બતાવ્યું, ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે, સ્વરાટ છે, અન્વય સ્વરૂપે જગતમાં વ્યાપીને રહ્યા છે, વ્યતિરેક સ્વરૂપે જગતથી બહાર પણ એમનું એક દિવ્ય સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ એવા માયાના અંશ રહિત એવા ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય જગતના કલ્યાણ માટે કરે છે એવા સત્ય સ્વરૂપ ભગવાનના ચરણોમાં વંદન કરી એમનું ધ્યાન કરી. અને હવે વેદ વ્યાસ ભગવાન ભાગવતજીનો બીજો શ્લોક લખતા કહે છે, આ મારું ભાગવત શું છે એ ખબર છે? આ પણ મંગલાચરણ છે. જેમ વેપારી પાસે જઈએ ને તો વેપારીની પાસે 100 જાતના ચોખા હોય, કટકી હોય, આખા હોય, પોણિયા હોય, અડધિયા હોય, એમાંય પાછા બાસમતી હોય, વળી પંખાળી હોય કે જીરાસર હોય, એમાં દેહરાદૂનમાં કેટલી જાત હોય, પાછી બોતીર ને દુબાર ને પોણિયા કેમાં હોય ને તો પોણિયાના વખાણ કરે. એ વેપારી બધા હોશિયાર હોય, તમને શું ગમે છે એના વખાણ કરશે. માતાઓ સાડલા ખરીદવા જાય ને તો 1000 જાતના હાડલા આમ પાથરી દે, આ આટલામાં ને આટલામાં ને આટલામાં, પછી જોઈ લે કે બેનની નજર કઈ બાજુ વધારે છે, એ હાડલાના ભાવ ઉતારે નહીં, બાકી બધાયના ઉતારે. હો આ તમતાર લઈ જાવ, લો હાલો આના હો ઓછા લઈ લઈશ, પણ એ તો નહીં જ, એ તો એટલામાં જ, કારણ એમની નજર ઠરી ગઈ છે, હવે આ એ જ લેશે, બીજું નહીં લે, ખબર છે એને. પણ અમારા ભાગવતનો રચયિતા ભગવાન વેદવ્યાસ તમારી નજર હારી લાગે છે એ બાજુ, એટલે કંઈ વખાણ કરે છે ભાગવતના, એવું નથી, પોતાના માલના વખાણ નથી, માલ ખરેખર સાચો છે એના વખાણ છે. જે માલના વખાણ વેદ વ્યાસ કરે ત્યારે સમજવાનું કે આ ખરેખર સત્ય સ્વરૂપ પરમાત્મા છે, અને એ સત્ય સ્વરૂપ પરમાત્મા આ ભાગવતની અંદર છુપાયેલા છે. જો બહુ સરસ વર્ણન કર્યું છે, ધર્મ પ્રોજ્જિત કૈતવ, આ ભાગવતની અંદર ગુપ્ત રીતે મેં નિર્મત્સર સંતોનો પરમ એકાંતિક ભાગવત ધર્મ ગોઠવો છે.
કૃષ્ણ નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 નિગમ કલ્પતરો શુકમુખાદમૃતદ્રવસંયુતમ પિબત ભાગવતમ રસમાલજમ મુહુરઃ રસિકાઃ ભુવિ ભાવુકાઃ મુહુરઃ રસિકાઃ ભુવિ ભાવુકાઃ ભાગવતજીના દ્વિતીય શ્લોકમાં ભગવાન વેદવ્યાસજીએ નિર્મત્સર સંતોનો નિષ્કપટ ધર્મ બતાવ્યો છે. વ્યાસ ભગવાન કહે છે કે આ ભાગવતની અંદર કલ્યાણકારી ત્રિવિધ તાપનો વિનાશ કરનારું ભગવાનનું સ્વરૂપ મેં સંતાડીને રાખ્યું છે. જે આ ભાગવતના પાના ઉકેલશે એને ઈશ્વરનું તત્વ હાથમાં આવશે. એક એક અધ્યાયમાં ભગવાનના અનેક સ્વરૂપોનું મેં વર્ણન કર્યું છે. અન્ય શાસ્ત્રોથી જે વસ્તુ ન મળતી હોય એવું ભગવાનનું અવિનાશી તત્વ આ ભાગવતનું વાંચન કરવાની કે સાંભળવાની ઈચ્છા માત્ર કરે તો પણ એને પ્રાપ્ત થાય છે. ભાગવત શબ્દ બોલો ને રમતો કનૈયો નજર સામે દેખાવા લાગે. ભાઈ, ત્રીજા શ્લોકમાં ભગવાન વેદ વ્યાસજી કહે છે આ મારું ભાગવત પ્રેમ શાસ્ત્ર છે. વેદરૂપી વૃક્ષનું સ્વયં પાકીને પડી ગયેલું ફળ એટલે ભાગવત છે. અનેક ધર્માચાર્યો ભગવાન પાસે ગયા છે, ભગવાન પાસે માગણી કરી છે. કોઈએ કહ્યું અમને અદ્વૈત આપો એટલે ભગવાને અદ્વૈત જ્ઞાન આપ્યું. કોઈએ કહ્યું અમને દ્વૈત જ્ઞાન આપો, ભગવાનને કહ્યું કે અમે આ દ્વૈત કહીએ તો વાંધો નહીં ને. ભગવાન કે કાંઈ વાંધો નહીં, દ્વૈત કહેજો, જાઓ ને. ચીભડું એક જ હોય પણ કોઈ ચીભડું કે કોઈ મતીરું કે કોઈ હાકર ટેટી કે કોઈ ગોયલી કે કોઈ મધુરી કે ને જુદા જુદા નામ. ત્રિભુવનભાઈ, ભગવાનને કોઈએ અદ્વૈત કહ્યા તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, કોઈએ દ્વૈત કહ્યા કાંઈ વાંધો નહીં, કોઈએ કહ્યું કે અમે તમને શુદ્ધાદ્વૈત કહીએ તો કાંઈ વાંધો નહીં, કોઈએ કહ્યું અમે વિશિષ્ટાદ્વૈત કહીએ તો કાંઈ વાંધો નહીં, કોઈએ કહ્યું અમે કેવલાદ્વૈત કહીએ તો કાંઈ વાંધો નહીં. કહેજો ને તમે તમારી નોખા નોખા વાદ પોતપોતાના મનથી નક્કી કરેલા ધર્માચાર્યોએ ભગવાન પાસે રજૂ કર્યા. ભગવાન સ્વયં સ્વીકારતા રહ્યા, કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. પણ કેટલાક વૈષ્ણવ ભક્તો ભેગા થઈને ભગવાન પાસે આવ્યા કે પ્રભુ અમને કંઈક આપો. તો ભગવાને કહ્યું તમે મને કેવો માનો છો? કંઈ માનતા જ નથી, તમે જેમ કહો એમ માનવું છે. અને ભગવાને ત્યારે ભાગવતનું પુસ્તક આપી દીધું, લ્યો આ હું છું. આમાં વિશિષ્ટાદ્વૈત આવી ગયો, અદ્વૈત આવી ગયો, કેવલાદ્વૈત આવી ગયો, શુદ્ધાદ્વૈત આવી ગયો, દ્વૈતાદ્વૈત આવી ગયો. તમામ દ્વૈત અદ્વૈતના વાદ માત્ર આ ભાગવતમાં બધા સમાઈ ગયા છે.
આખરે તો વ્યાસજીની કલમ ઉપર જ આ બધા દ્વૈત ને અદ્વૈત વાદો ચાલે છે. વ્યાસજીના સૂત્રોને આભારી જ છે બધું. એમને મૂકી દે તો એકેનો વાદ ન ચાલે, વાદ વિવાદ થાય ખાલી. નિગમ કલ્પતરોહો ગલિતમ ફલમ. આ ભાગવત કેવું છે, વેદરૂપી કલ્પવૃક્ષનું એની મેળાએ પાકીને પડી ગયેલું ફળ છે, જેને ભગવાને પોતે જ આપેલું ફળ છે. અને જે વસ્તુને ભગવાન પોતે સ્વયં આપે છે, એ ફળ જેવું બીજું ફળ ન હોય. આંબા ઉપરથી શાખ એની મેળાએ નીચે ખરે એટલે ખેડૂત સમજી જાય કે હવે કેરીઓ પાકી ગઈ, હવે આપણે બધી કેરીઓ નાની મોટી તમામ ઉતારી લઈએ ને તોય બધી પાકશે. બાકી શાખ ન પાકી હોય ને ત્યાં સુધી કેરીઓનો વિશ્વાસ ન આવે કે આ પાકશે કે કેમ, બગડી જશે. શાખની કેરી એની મેળાએ પડીને પાકીને ખરી પડે, એ મીઠી પણ એટલી હોય, અને એમાંય જો પાછી શાખની કેરી ઉપર પોપટ ચાંચ મારી દે તો સમજવાનું કે પોપટની ચાંચ વાગી એટલે આ મીઠી જ હોય. તો ભાગવતજી એમ કહે છે કે સુખ મુખા દમૃત દ્રવ સંયુતમ. આ ભાગવત રસનો ખજાનો છે, ફળ છે, ફળમાં નાખી દેવા જેવો એક પણ શબ્દ નથી આમાં. પણ એવું પાછું ફળ કલ્પવૃક્ષ જેવા વેદનું ફળ છે, અને એ શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ. શુક નામના સુખદેવજી મહાત્માએ આને ચાખીને આપ્યું છે કે આ ફળ મીઠું જ છે. અને જે શુક એટલે પોપટ ચાંચમાં નાખી અને આપે ને, સમજવાનું કે આમાં હવે જોવાનું ન હોય. સર્વ ગુરુઓના પણ ગુરુ સુખદેવ કહેવાય છે, તમામ ત્યાગીઓના ગુરુ સુખદેવ કહેવાય છે. અને એવા સુખદેવજી મહારાજે સ્વયં ભાગવતને અનુભવી અને નિચોડ કાઢીને કહ્યું છે કે આ ભાગવત જેવું કોઈ શાસ્ત્ર નથી. એવું ભાગવત એનું રસપાન કરવા માટે વેદવ્યાસ ભગવાન સૌ જગતને આમંત્રણ આપે છે. પણ આમંત્રણ જેને પત્રિકા આવે ને ત્યારે બધાને ખબર હશે, ઘણાને ત્યાં લગ્ન થાય એટલે શું આવે, આપ સહકુટુંબને અમારું આમંત્રણ છે જમવાનું. અમુકમાં લખ્યું હોય આપ એક વ્યક્તિને આમંત્રણ લખ્યું હોય છે ને, જેને આમંત્રણ મળે એકને મળે તો એકને જવાય, પછી છોકરાઓને સાથે લઈને ન જવાય આંગળીએ વળગાડીને, અવિવેક કહેવાય. વ્યાસ ભગવાને પણ કહી દીધું કોને કોને આવવાનું આમાં, ભૂવિ રહો રસિકાહા ભૂવિ ભાવુકાહા. જે રસિક હોય એ જ આવજો, બીજા નહીં. જેના મનની અંદર ભગવાનનો પ્રેમ હોય, રસ હોય, ભગવાનમાં આસક્તિ હોય, એ જ આ ભાગવતનો અધિકારી છે. ભાગવતના અધિકારીમાં કોઈ જ્ઞાતિ નથી, કોઈ સંપ્રદાય નથી, કોઈ વ્યક્તિ વિશેષ નથી. પણ તમારા હૃદયમાં જો પ્રેમ હોય, ભક્તિ હોય, તો જરૂર આવો. બહુ સરસ પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે વંદુના પદમાં, વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઈ ને જીવે રે, વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઈ ને જીવે રે, વાલા એ રસ ના ચાખણ હાર કે છાશ તે નવ પીવે રે, વાલા એ રસ ના ચાખણ હાર કે છાશ તે નવ પીવે રે, વાલા મારે સુખ સંપત તમે શ્યામ
મોહન મન સ્વામીએ વંદુના પદમાં એમ કહ્યું કે વંદુ સહજાનંદ રસરૂપ, ભગવાન કેવા છે? રસરૂપ છે. ભગવાન રસરૂપ છે ને. રસ કોનો હોય? રસની સાથે રોટલી ખાવી હોય તો કયા ફળની ખવાય? કયા ફળને આપણે રસ તરીકે સ્વીકારીએ? આંબાનો, કેરીનો રસ એટલો મધુર હોય, પણ અમુકને ઈ રસે ન ફાવતો હોય. આમાં નાના સ્વામીને નથી ફાવતો, એને રસ ન હાલેલો. કટકી હોય તો ખાય. પછી હું ઘણી વખત કહું કે ખાખરાની ખિસકોલી છે આ, આંબલાના રસમાં ન જાણે. સહજાનંદ એ તો રસ રૂપ છે. અમારો કનૈયો કૃષ્ણ એ તો રસ રૂપ છે ભાઈ, રસનો ખજાનો છે. મુહ રહો રસિકાહા ભૂવિ ભાવુકાહા, પૃથ્વી ઉપર જે કોઈ રસવાળા જીવો છો એ આ ભાગવતને પ્રેમથી સાંભળવા માટે પધારો, અમારું આમંત્રણ છે. જો આ પત્રિકા છે, ત્રીજો શ્લોક ભાગવતના પ્રથમ સ્કંદનો પહેલા અધ્યાયનો એ આમંત્રણ પત્રિકા છે. આમંત્રણ પત્રિકા દીધી છે, પણ અમુક અમુકને તારવી નાખ્યા છે કે જેને રસ નો હોય નો આવતા. અમુક તો ખાલી આ જાલરિયા પરિવારના હાટાપાટે આવ્યા હોય છે, બીજું કઈ નહીં હોય. શું થાય, હવે સિઝન છે, પણ અત્યારે જ આમણે કરીને મૂક્યું છે એટલે જવું પડશે. રસ ન હોય તો મહેરબાની કરીને હજી ઊભા થઈ જાઓ. તમે તારે હું તમને જાલરિયા પરિવાર વતી છૂટી આપું છું, જાઓ. નકામા ખાલી આ ભી કરવી, ખોટી ભીડ રાખવી, એના કરતા બીજા બે જણા પવન આવવા દો. જેનામાં રસ નથી એના માટે ભાગવત નથી. ઇતરતાપ સતાની સહે નિજે છયા, વિતરતાની સહે ચતુરાનન, અરસિકેશુ કવિત્વ નિવેદન, શિરસી માલિક માલિક માલિક. કોઈ કવિએ બ્રહ્માજીની પાસે માગણી કરી, હે બ્રહ્માજી બીજા બધા દુઃખ આપજે, પણ મારું કાવ્ય હું બોલું અને સામે વાળાને રસ ન હોય એવાની પાસે કાવ્ય બોલવાનું મને મન જ ન થાય એટલી દયા કરજે. એવા અરસિકની પાસે વાત કરીને શું લેવાનું છે? એટલે ભાગવતજી પણ એ જ કહે છે કે જો રસ ન હોય તો એને બહાર જતું રહેવું. કારણ કે આ ભક્તિશાસ્ત્ર છે. ભક્તિશાસ્ત્ર એટલે પ્રેમશાસ્ત્ર કહેવાય. આમાં તો ગોપીઓની રાસલીલાની વાતો આવશે, અને તમને રસ નહીં હોય ને તો તમારો રસ ઉડી જશે થોડો ઘણો. એની જ્યારે પ્રેમશાસ્ત્રની લીલાઓને સાંભળશો ને ત્યારે તમને શંકાઓ જાગશે. માટે રસમય બનીને આવો. તો કોઈ એમ કહે છે કે રસ ન હોય તો ક્યાંથી લાવવો? અત્યારે સિઝન વગરનો રસ થોડો આવે. આવે બારે માસ સિઝનમાં તાજો જ રસ મળે, ફ્રીજમાં મૂકી રાખવો, ફ્રોઝનના ખાનામાં મૂકી રાખો, એટલે એ રસ તમને કાયમ મળતો રહે ભાઈ, બિગડા વગરનો મળે. પણ રસ તો હોવો જોઈએ. ન હોય તો કોઈ અમારા જો નિરંજન મુક્ત સ્વામી છે, નીલકંઠ સ્વામી છે, એવા સંતોની પાસે બેસીને પહેલા રસ પેદા કરો. રસ વગર ભાગવતમાં નહીં આવવાનું. પહેલા સંતોની પાસે બેસવા જવાનું, ભાગવતમાં પહેલા જ નહીં આવી જવાનું, નહીતર અહીંયા રસ ઉડી જાય ઉલટાનો. પહેલા સંતો પાસે બેસો, એમની પાસેથી શીખો ભગવાનમાં પ્રેમ કેમ કરવો,
પરમાત્માના ચરણારવિંદમાં પ્રેમ કરતા 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 જ્યારે રસ જાગે બરાબરનો, તલપ જાગે બરાબરની, જો ઓલા બીડી પીતા શીખે ને એ કઈ પહેલા બીડી પીતા ન શીખે, પહેલા ઠોઠા પીવે. બાપા એ ફૂંકી ફૂંકીને નાખી દીધેલી હોય ને એ ઠોઠું હળગાવીને એક બે હટું લે, પછી રસ જાગે ને પછી આખી બીડીયું પીવે, પછી પહેલી સસ્તી પીવે ને પછી મોંઘી પીવે, પછી સિગારેટ સુધી પહોંચી જાય, પછી તો કહે છે ચીરૂટ ને બીરૂટ ને કેટલી મોંઘી મોંઘી બીડીઓ હતી પીવે. હું પણ પહેલી બીડી કેમ પીવે ખબર છે? બાપા ડેલીએ બેઠા હોય, શિયાળાની ઠંડી હોય, છોકરાની બા રોટલા રાંધતી હોય, બાપાને બીડી પીવાની તલપ જાગે, સવારનો પોર હોય, નાનો છોકરો જાગે એટલે છોકરાને કહે બેટા લે આ બીડી લઈ જા, તારી બાને કહેજે ચૂલેથી હળગાવી દે. એટલે એની બા પાસે જઈને કહે બા આ બીડી પ્રગટાવી દો ને, તો એની બા વળી બીડી પ્રગટાવી દે અહીંયા ચૂલે અડાડી અને હળગાવીને આપે કે લે અહીંયા જાતા ઓલવી નાખતો નહીં પાછો. એટલે એને શું કરવાનું, ઓલવી ન નાખવી હોય તો? એટલે વચમાં માં જાતો જાતો એક બે ફૂંકું મારી લે. આમ રસ પેદા થાય પછી આખી બીડી પીતો થઈ જાય. એમાં આવા સંતો પાસે બેસો ને તો થોડો થોડો રસ જાગશે, પછી આખી બીડીયું પીતા થઈ જશો. આખું ભાગવત જેને વાંચવાનો કંટાળો આવતો હોય, સાંભળવાનો કંટાળો આવતો હોય, તો એને પહેલા સંતો પાસે બેસવું. ભગવાન સ્વામિનારાયણનો એક બહુ જ લાડલો ભક્ત હતો જોધો ભરવાડ. હું રોજ એને યાદ કરું છું. હું મહારાજની સાથે કેવા લાડ કરતો હતો. સ્વામિનારાયણ ભગવાન આમ ગૌશાળામાં આવે ને એટલે ઓલા બોઘેણામાં ધાર જાતી હોય ને આમ સીધી ભગવાનની મોજડી ઉપર નાખે, ગાય દોહતા દોહતા જેવી આમ શેડ નાખે એ બાજુ, એટલે મહારાજ કહે ગેલા એ જોધા આ હું કર્યું તે બધું પલાળી નાખ્યું. તો કે હા કાનુડા તારી અવળાઈ ક્યાં ઓછી છે જોધા, અમે શું અવળાઈ કરી કે ઓલી એક ચકલીને પાણી પીવા તે આખો દરિયો પૃથ્વી ઉપર નાખી દીધો હતો, તેથી અમે બધા નહીં ડૂબી ગયા હોય. ગિરી શિખર પર ટીટોળી બેઠી ગાતી ગોવર્ધન ધારી, એક સમયે ને તૃષા લાગી પાયુ વિઠ્ઠલ વરવારી, ભોરાજ બાનાની પત રાખો. એક ટીટોડી છે એક પહાડની ટોચ ઉપર બેઠી બેઠી વિઠ્ઠલવરનું નામ ગાતી હતી, વિઠ્ઠલા વિઠ્ઠલા વિઠ્ઠલા. ગળું હુકાઈ ગયું, તરસ લાગી, એના પરિવારે કીધું પાણી પી લે નહીતર હમણાં જીભ ચોંટી જશે, કે ના એ વિઠ્ઠલાને પાવું હોય તો પાશે. અને તેથી વિઠ્ઠલા ત્યાં એ ટીટોળીને પાણી પાવા માટે દરિયો લઈને સમુદ્રનો ક્યારો બનાવી દીધો અને આખો સંસાર ડૂબાડી દીધો તે ગિરી શિખર ઉપર બેઠેલી ટીટોડી માટે. તારી ઊંધાઈ ઓછી નથી, આવું જોબર એ જોધો ભરવાડ બોલતો હતો. એ જોધો ભરવાડ નવો નવો સત્સંગમાં આવ્યો, ગાયો ચરાવવા જાય, દૂધ બધું ઘણું કારણ કે ગૌશાળા સારી હતી દાદા ખચરની, હજારો સંતો ને ભક્તો ને પાર્ષદો, દૂધ ઘણું જોઈએ, ગૌશાળા મોટી, રોજ ગાયોને દોહે, દેગડા ભરીને દહીં બનાવે, છાશ બનાવે, વલોણા કરે ને બધું કામ એના માથે. એમાં એક દિવસ ભક્તિ માતાનું શ્રાદ્ધ હતું, ભાઈ હાચવજો વંટોળિયો આવ્યો જો. એને મોજ આવે ને, ભલે ગયો ધર, સારી વાત છે. જોધો ભરવાડ ભક્તિ માતાનું શ્રાદ્ધ હતું ને સ્વામિનારાયણ ભગવાનનો આદેશ થયો કે જોધા આવતીકાલે હવારે સંતોને બધાને દૂધપાક જમાડવો છે, માનું શ્રાદ્ધ છે માટે બધું દૂધ અહીંયા મંદિરમાં મોકલજે. કંઈ વાંધો નહીં મહારાજ,
અને જોધા ભરવાડે ગાયોનું જેટલું દૂધ થતું હતું એ બધું દેગડા અને દેગડા ભરી ભરી માંડ્યો મંદિરમાં લાવવા, હેઠે મોટો ભડકો કરેલો તાપ, મોટી ચુઈલ ગાળીને જોધા ભરવાડ જેવું જેવું દૂધ લઈને આવે એટલે સંતો સીધા દેગડા અંદર ચૂલા ઉપર ચડાવેલા તપેલામાં ઠલવી દે. જોધો કે આને શું કામ પણ ગરમ કરો છો, આ તો તાજું શેડ ઉતાર દૂધ લાવ્યો છો, આને ગરમ ન કરવાનું હોય તો કઈ તનનો ખબર પડે આનો દૂધ પાક બનાવવાનો છે. એટલે જોધો બધું લાવી લાવીને દૂધ નાખે ને એમ કે આ બાવલિયાઓ તમે રોઈશો હો, પછી આ દૂધ બગાડો છો તમે, છેડ ઉતાર દૂધ છે એને તમે શું કામ પડાવું કરો છો ગરમ, આ બગડી જાય, આને આમ જ પી જવાય સીધું ઊભા ઊભા. તોય સંતો માયના નહીં, દૂધ બરાબરનું ઘાટું થયું, જોધો ઊભો ઊભો જોઈ રહ્યો છે છેટે, બરાબર દૂધ ઉકળવા માંડ્યું, ખૂબ ઉકળ્યું ખૂબ ઉકળ્યું, પછી અંદર ચોખા નાખ્યા, ચોખા ચડી ગયા અને આમ હળી ઊભી રહે એવું જાડું દૂધ થયું, પછી હાકર નાખી, હાકર નાખ્યા પછી દૂધને હેઠે ઉતારીને ઠારવા મૂક્યું, અંદર મસાલા નાખ્યા, હુંડલો ભરીને મસાલા નાખ્યા. જોધો કે આ કચરો નાખીને દૂધ બગાડ્યું, આ હાકર જેવું જ હતું દૂધ, એમાં ચા હાકર નાખવાની જરૂર હતી, આ હાવ ખોટું કરો છો તમે, માથે ઓઢીને રોવાના છો, આ દૂધ બગડી જવાનું. સંતો એમ કે ભલે ને બોલતો જોધો, એ તો એને ખબર પડશે ખાઈશે ત્યારે. દૂધપાક તૈયાર થયો, થાળ માટે અલગ કાઢીને ઠાર્યો, દૂધપાક ઠરી ગયો એટલે ઠાકોરજીને ધરાવ્યો. ભાદરવો મહિનો, માખીઓ તો થાય જ થાય ને, ભાદરવામાં માખીઓ હોય એટલે સંતો બધા માનસી પૂજા કરવા બેઠા ને તે માથે ઓઢી ઓઢીને બેઠા, માખીઓ કનડે નહીં, તે માથે ઓઢી ગયા ને બધા સંતો એટલે જોધો તરત જ બોલ્યો, હું નત કેતો બાવાઓ તમને, માથે ઓઢીને રોઈશો, આ જ દિશા થવાની હતી, ખબર પડી ગઈ કે આ દૂધ બગડી ગયું છે. સંતો હસે છે, માનસી પૂજા માંડ પૂરી કરી. સ્વામિનારાયણ ભગવાન સંતોને પીરસવા આવ્યા, કાઠીઓ પાર્ષદો સંતો બ્રહ્મચારીઓની લાઈનો થઈ ગઈ, બધા કછોટા વાળી વાળીને જમવા બેસી ગયા કે આજ તો મહારાજ પીરસવાના છે, ભાઈ મોજથી આજ જમવું છે. ઓલા જોધાને કીધું મુક્તાનંદ સ્વામી, એક જોધા બેસી જા કે ના મને આવો ઘૂંટો ન ભાવે, આપણે તો તાજા શેડ ઉતાર દૂધ પીએ, આમાં તે હું ખાવું હોય, બધું બગાડી નાખ્યું સંતોએ ભેગા થઈને. આ બાવલિયાઓ ઘેરે કંઈ આ ઠેકાણું નહીં પાડ્યું એટલે ઘરના એ કાઢી મૂક્યા છે. જોધા પણ જમવું પડે, મહારાજ પીરસવાના છે તો કે બીજું બધું જમીશ, આ નહીં જમવું. મુક્તાનંદ સ્વામી કે કંઈ વાંધો ને બેસ તો ખરો પણ, એટલે કાઠીઓની પંક્તિમાં એ જઈને બેસી ગયો. મહારાજ બધાને પીરસતા પીરસતા કમંડળથી દૂધની ધારા કરતા કરતા હવની પાસે આવતા આવતા જોધાના તાંહળા પાસે આવ્યા ને તે જોધે તાંહળું ઊંધું નાખી દીધું, એ ઘૂંટો ન લઉં, કે બીજું દેવું હોય દો, એ ઘૂંટો ન લઉં. મહારાજ કે પણ થોડુંક તો લે, કે ના તમે કેનારા કહી રહ્યા, આ મને ન ભાવે, મોઢામાં જ ન જાય ને. અમુક તો એવી આમ પકડ કરીને બેઠા હોય ને, એ ન ભાવે એટલે ન જ ભાવે, અમુકને કારેલા ન ભાવે, અમુકને રાયતું ન ભાવે, અહીંયા જ બેઠા છો એ બધા. આ કોઠારી સ્વામી રાયતું હમણાં કર્યું તું અમે હૈદરાબાદ, કે ના એ નહીં, એટલે મેં કીધું આટલું સરસ મોળું છે સરસ, કે ના એ ભાવે જ નહીં, નક્કી કરી નાખેલા પ્રોગ્રામ હોય અંદર, કોમ્પ્યુટરમાં એક્સેપ્ટ જ ન કરે. જોધો કે ન લઉં એટલે ન જ લઉં. પછી મુક્તાનંદ સ્વામી વચમાં આડા પડ્યા, જોધા મહારાજની પ્રસાદી કહેવાય, અપમાન ન કરાય. તો કે એમ કરો આ હથેળીમાં આપી દો. મહારાજ કે પણ હથેળીમાં કેટલું હમાય છે, કે બસ એટલું જ, આચમન જેટલું જ, એટલું આપો, લ્યો તમારી પ્રસાદી છે, અપમાન ન થાય, મારા ગુરુ કહે છે. મુક્તાનંદ સ્વામીને ગુરુ માનતો એટલે એક આચમન જેટલું લીધું. તો મહારાજ કે તાર જોધા હારું હાલ, આચમન જેટલું આપી ને તો આગળ વધી ગયા. અને જોધાએ આમ હબડકો ભર્યો ને મારું બેટું લાગ્યું મીઠું, એટલે કે હે વિઠલા, આમ પાછા વળો પાછા વળો, શું છે તાળું હવરું કરી નાખ્યું, આ ભરતા જાઓ. એટલે હમણાં તો ના પાડતો તો ને મને ન ભાવે, પણ કઈ તો ચાખ્યા વગર કહેતો તો ને, વાલા એ રસના ચાખણ હાર, હવે છાસતે નવ પીવે રે લોલ હે, તાહળું હવરું કરી નાખ્યું,
જોધાનું તાહળું ભરી દીધું. મહારાજ હજી ચાર જણાને પીરસીને આગળ નીકળ્યા. કે ઓહો, આમ પાછા વળો. મહારાજ કે વળી શું થયું? કે આ બીજી વાર ભરતા જાઓ, બીજું તાહળું પી ગયો. બોલો, થોડા આગળ વધ્યા હતા, ફરી પાછો હાકલો માર્યો. મહારાજ કે એલા જોધા, ત્યાં તો ગાણી કરી નાખી, આના કરતા નો ચખાડ્યો હોત તો સારું હતું. આ બીજાના ભાગમાં આવવા દે કે ના? હવે તો છે ને લાડુબાને જીવુબાને કહી દીજો, આવો ઘૂંટો કાયમ પાયશે તો જ ગાયું ચારવા જાય છે આ જોધો, નહીતર નહીં જાય. બોલો, જેને દૂધપાક શું છે એ ખબર નહોતી, એને અમારા મુક્તાનંદ સ્વામી જેવા સાધુએ રસ ઉત્પન્ન કરવા માટે હથેળીમાં સ્વાદ આપીને ચખાડી દીધો. એમ તમને કદાચ ભાગવતમાં રસ ન હોય તો આ બાવલિયાઓની પાસે બેસીને પહેલા રસ પેદા કરજો. એકવાર તમારા મનમાં જ્યારે આ ભાગવત ઉપર, કૃષ્ણ ઉપર, રામ ઉપર, ઘનશ્યામ ઉપર રસ જાગી જાય ને, પછી આ ભાગવતના તમે અધિકારી થશો. ત્યાં સુધી તો અધિકાર વગરના બેઠેલા માણસને ઘણી વખત હરખાઈ આવે ને ઘણી વખત નોય આવે હરખાઈ. મહારાજે વચનામૃતમાં કહ્યું કે ખીર જેવું કોઈ સારું ભોજન ન કહેવાય, પણ કૂતરું ખાય તો તરત જ ઉલટી કરી નાખે. કૂતરાના પેટમાં ખીર ન રહે એમાં ભાગવત જેવું શાસ્ત્ર અધિકાર વગરના માણસના પેટમાં, કાનમાંથી, હૃદયમાં ન ઉતરે. માટે મહેરબાની કરીને પહેલા રસ નિષ્પત્તિ કરજો અને પછી ભાગવત સાંભળવા માટે આવજો. એટલું આ ભાગવતના તૃતીય શ્લોકનું રહસ્ય છે. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષયઃ સૌનકાદયઃ સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. ભાગવતજીના પ્રથમ સ્કંધના પ્રથમ અધ્યાયમાં ચોથા શ્લોકથી ભાગવતનો પ્રારંભ થયો છે. આ ભાગવત ક્યાં લખાયું છે તો સમ્યાપ્રાસ આશ્રમમાં, બદ્રિક આશ્રમની અંદર વ્યાસજીનો આશ્રમ સરસ્વતીના કિનારે છે ત્યાં બેસીને લખાયું છે. પણ આ ભાગવતની વધુમાં વધુ ચર્ચા ક્યાં થઈ છે તો નૈમિષારણ્ય ક્ષેત્રમાં. દિલ્હીથી ઉપર જાઓ એટલે એક મારા ખ્યાલથી સીતારામ જંકશન કે એવું કંઈક નામ આવે છે, ત્યાંથી નજીકમાં એક મજાનું શાંત સ્થળ છે જેને નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવાય છે. ત્યાં રહી અને આ ભાગવતની બહુ ચર્ચાઓ થઈ છે, અનેક શાસ્ત્રોની ચર્ચાઓ ત્યાં થઈ છે. શું કામ? જ્યાં સાધુ ભેગા થાય ત્યાં શાસ્ત્રની ચર્ચા થાય, અને જ્યાં ખેડૂત ભેગા થાય, નથી કરતા કે પાંચ મળે પાટીદાર તો વાત કરે આટીદાર. કોકને પાડી દેવાની, કોકને તોડી નાખવાની, કોકને ઉતારી પાડવાની જ વાતો કરે ભાઈ, આટીદાર તો એને જ કહેવાય ને વાત. એમ ખેડૂતો ભેગા થાય તો ખેતરોની ચર્ચા કરે, મોલ પાણીની ચર્ચા કરે, સંતો ભેગા થાય તો ભગવાનની ચર્ચા કરે. માટે વધુમાં વધુ સાધુ પાસે બેસતા શીખવાનું. સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે, માન તજી સંતન કે મુખ સે પ્રેમ સુધા રસ પીજે. સાધુની પાસેથી શું મળશે? ભગવાનના પ્રેમ રૂપી અમૃત મળશે. વિષયોનું ઝેર તો બધાય આપશે, પણ જો ભગવાનના પ્રેમ રૂપી અમૃત જોઈતું હોય તો સાધુના શરણે જજો. નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવા 88,000 ઋષિઓ એકઠા મળ્યા છે.
કળિયુગ આવી ગયો છે, ઋષિઓને ચિંતા થઈ છે કે આ કળિયુગના જીવોનું કલ્યાણ કેમ થશે, હાલો આપણે વિશ્વ શાંતિ માટે યજ્ઞ કરીએ. કેટલાક ઋષિઓએ કહ્યું પણ આ કળિયુગ તો બહુ લાંબો ચાલવાનો છે, તો કહ્યું કે આપણે યજ્ઞ પણ લાંબો કરશું, 1000 વર્ષ સુધી ચાલે એનો વિરામ જ નહીં, દરરોજ યજ્ઞ કરવાનો, દરરોજ યજ્ઞ કરવાનો. 1000 વર્ષ સુધી ચાલતો એક યજ્ઞ આદરો છે, રોજ આહુતિઓ પડે છે. આમ રોજ રોજ આહુતિઓ આપી આપીને ક્યાં સુધી આહુતિઓ આપે? સવારના પ્રાતઃકાળમાં આહુતિઓ પૂરી થઈ જાય, પછીનો સમય બચે, પછી શું કરવું? એટલે ઋષિઓ બધા ભેગા થઈ કોઈને કોઈ એક ઋષિને સ્ટેજ ઉપર બેસાડે વ્યાસપીઠ ઉપર, અને પછી કહે હવે તમે કંઈક સત્સંગની વાતો કરો. ચાલો, 87,999 ઋષિઓ શ્રોતા બને અને એક ઋષિને વક્તા બનાવે. એમાં એક દિવસ બરાબર સૂત પુરાણી સહજમાં આ યજ્ઞભૂમિમાં પધાર્યા. સુતજીને જોઈને બધા ઋષિઓ ઊભા થઈ ગયા, ઓહો આ તો બહુ મોટા વિદ્વાન છે, ભલે જ્ઞાતિથી હલકા છે પણ એનું જ્ઞાન બહુ ઊંચું છે, જ્ઞાતિ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. તો એકદા તું મુનયઃ પ્રાતર્હૂત હૂતાગ્નયઃ સત્કૃતમ સૂતમાસીનમ એક દિવસ પ્રાતઃકાળનો હોમ પૂરો કરીને ઋષિઓ બધા એકઠા મળીને બેઠા છે, એમાં સુત પુરાણી પધાર્યા. સુતજીને આવેલા જોઈ એમનો આદર કરી વ્યાસપીઠ ઉપર બેસાડી દીધા. એમને અમે તમને બ્રાહ્મણત્વ આપીએ છીએ, તમે ઊંચા આસને બેસીને અમને બધા જ ઋષિઓને જ્ઞાન આપો. સુતજીએ કહ્યું પણ હું એનો અધિકારી ન કહેવાય, તમે બધા બ્રાહ્મણો છો. બ્રાહ્મણોએ કહ્યું પણ અમે જ તમને અધિકાર આપીએ છીએ કથા કરવાનો, પછી તમને શું વાંધો છે? અને બ્રાહ્મણ કહે છે ને કે બ્રહ્મ વાક્યમ સદા સત્યમ, બ્રાહ્મણ બોલ્યો એટલે બધું જ સત્ય કહેવાય, એને વેદ વાક્ય જ કહેવાય. અમે આજ્ઞા કરીએ છીએ, તમે બેસો. અને બેસાડ્યા, આદર કર્યો, પૂજા કરી, પછી કહ્યું કે બોલો ઋષિઓ શું સાંભળવું છે? તો કે તમે વ્યાસ ભગવાનના શિષ્ય છો, વ્યાસ ભગવાનની પાસે રહીને તમે બહુ બધા ઇતિહાસો, પુરાણો, ધર્મશાસ્ત્રો બધું જ જાણો છો. અમારે બધા શાસ્ત્ર તો નથી સાંભળવા, પણ એ બધા શાસ્ત્રમાંથી સાર સાર કાઢી અને જીવનું આત્યંતિક કલ્યાણ શેમાંથી થાય એ કથા અમને સંભળાવો. તત્ર તત્રાંજસા યુષ્મન ભવતા યદ વિનિશ્ચિતમ પુંસામ એકાંતતઃ શ્રેયઃ તન્નઃ સંશિતુમર્હસિ. મહારાજ, એ પુરાણો, ઇતિહાસો, ધર્મશાસ્ત્રો બધાયનું દોહન કરીને જે સાર સાર હોય એ કથા અમને સંભળાવો, જેનાથી જીવને આત્યંતિક કલ્યાણ મળે. પુંસામ એકાંતતઃ શ્રેયઃ, શ્રેયઃ એકાંતિક કલ્યાણ થાય એવું અમારે સાધન સાંભળવું છે. સુતજી હસવા લાગ્યા. ઋષિઓએ કહ્યું હસશો નહીં, આ કલિયુગ ચાલે છે, કલિયુગના માણસો બહુ જ મંદ થઈ ગયા છે, મંદ એટલે આળસુ. અને આપણે આળસુ નથી, એકી બેકી કરવા જાય ને તોય મોટરસાયકલ લઈને જાય એટલો આળસુ છે. અને હવે તો બહાર ખાઈને ઘરે જાય, નહીતર આ ઘરે ખાઈને બહાર જવા જતા, હવે તો બહાર ખાઈને ઘરે જાય એવું થઈ ગયું છે, આટલી આળસ થઈ ગઈ છે. એક ડગલું હાલવું ન પડે, રસોડાની બાજુમાં બાથરૂમ બનાવે.
આવા આળસુ જીવને કલ્યાણ ભાગી કરવો હોય તો શું કરવું મહારાજ? પાછો ખાલી આળસુ છે એટલું નહીં, મંદ છે, મંદ બુદ્ધિના છે. મંદાહ સુમંદ મતયઃ મંદ ભાગ્યાઃ યુપદ્રુતાઃ. મહારાજ આ કલયુગના જીવ અલ્પ આયુષવાળા થઈ ગયા છે, અને અલ્પ આયુષ હોય તો બરાબર છે, ચાલો થોડી આવરદા હોય પણ ભગવાનના રસ્તે વળી જાય અને થોડું મહેનત કરી લે તો ભગવાન મળી જાય. પણ આ કળિયુગનો જીવ આળસુ છે, આયુષ્ય ઓછી અને પાછો આળસ રાખે, એ ચાલે. વાવણીના દિવસો કેટલા હોય? ત્રણ. ત્રણ દિવસમાં વવાઈ ગયું તો વવાઈ ગયું, નહીતર બીજા વરસાદની રાહ જોવી પડે. પછી આગોતરું વાવ્યું હોય એના બદલે પાહન થઈ જાય. પછી એમાં કઈ મળે નહીં તો ખટકો રાખીને વેલો જાગી જાય એનું કામ થાય. 10 વાગે જાગતો હોય એ વાવણી શું કરે? એની વાવણીમાં ભલી વાર ન હોય. એક તો આયુષ્ય ઓછું છે અને પાછો આળસુ છે, પાછો બુદ્ધિમાં પણ ઓછો છે. કળિયુગનો જીવ બુદ્ધિમાં એટલો પાવરધો નથી. હા, છેતરપિંડીની બુદ્ધિ તો ઘણી છે, કોકના વિનાશની બુદ્ધિ તો ઘણી છે. વિજ્ઞાને ભેગા થઈને શું કર્યું છે? માણાના મારવાના સાધન બનાવ્યા છે. ટીવી બનાવ્યું તોય ભલે, મોબાઈલ બનાવ્યો તોય ભલે, આ બધું મારવા માટે જ છે. તમે કહેશો કે મોબાઈલ ક્યાં મારવા માટે છે? આમ કાને લઈને જતો હોય ને આમ વાંકો વળતો વળતો મોટરસાયકલ હાંકતો હોય ને ક્યારે નખાય ખબર નથી પડતી, આ મારવા માટે જ બનાવ્યું છે. કેટલાય મરી ગયા,